સામે વ્રાજ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. અલ્પેશની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે. ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે તેણે મુલાકાત કરી છે. તો બીજી તરફ આ મુલાકાતમાં અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને બેઠક પણ યોજાઈ હતી અને બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય અલ્પેશ કોંગ્રેસના સભ્યપદેથી તેણે રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ વિધાનસભામાં અલ્પેશના સસ્પેન્શન મુદ્દે કવાયત તેજ કરી છે. વાત કરીએ છેલ્લા ઘણા સમયથી આ અટકળો વહેતી થઈ છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે. પહેલા અલ્પેશ ઠાકોર આ પહેલા ભાજપના નેતા એવા શંકર ચૌધરી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. બીજી તરફ સીએમ વિજય રૂપાણી સાથે પણ એક વખત મુલાકાત કરી ચૂક્યા છે, ત્યારે વધુ એક વખત જીતુ વાઘાણી સાથેની મુલાકાતનો મામલો સામે આવ્યો છે. અને બીજી તરફ આ મુલાકાત પછી બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોર વધુ એક વખત ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ અટકળો વહેતી થઈ છે, પરંતુ બીજી તરફ અલ્પેશ ભાજપમાં જોડાવાની મનાઈ કરી રહ્યો છે, ત્યારે ખરેખરમાં હકીકત શું છે તે તો આવનારો સમય જ બતાવશે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી વધુ એક વખત અટકળો તેજ બની છે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલ જણાવશો, જે રીતે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વધુ એક વખત અટકળો તેજ બની છે, શું છે આ અંગે વધુ માહિતી? જે રીતે ક્યાંક ને ક્યાંક અટકળો વહેતી થઈ છે કે જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાવા છે, અટકળો લઈને ક્યાંક ને ક્યાંક જોર પકડ્યું છે, આપણે સીધા જ અલ્પેશ ઠાકોર સાથે જઈશું અને જાણવાની કોશિશ કરીએ કે સમગ્ર મામલો શું છે. અલ્પેશભાઈ, જે રીતે સમગ્ર મામલો છે, જે રીતે હાલ ચર્ચાઈ રહ્યું છે કે આપ ભાજપમાં જોડાવાનો છો, શું છે સમગ્ર મામલો? જેને જે અટકળો કરવી કરે, સામાજિક પ્રસંગો ચાલતા હોય છે. મારો સામાજિક પ્રસંગની અંદર તમામ રાજકીય પાર્ટીના આગેવાનો હર વખતે આવતા જ હોય છે અને હમણાં એક સાલ પહેલાં જ મારા ભત્રીજાના લગ્નમાં મુખ્યમંત્રીશ્રીને તમામ મંત્રીઓને ઘણા બધા લોકો બધા જ ભાજપ કોંગ્રેસના આગેવાનો આવેલા. આ એક સામાન્ય પૂજા, એક નાની પૂજા રાખેલી ભગવાનની અને ભગવાનની પૂજાની અંદર જીતુભાઈ અને પ્રદીપસિંહ આવેલા, તો એને કોઈ રાજકીય પરિપ્રેક્ષમાં જોવાની જરૂર નથી. પણ જેને જે વિચારવું વિચારે, પછી તમે એનું જે કંઈ મૂલ્યાંકન કરવું હોય કરી શકો, એનું જે અર્થઘટન કરવું હોય કરી શકો, આ બધાને છૂટ છે. પણ જે રીતે ક્યાંક ને ક્યાંક બીજા અન્ય પક્ષના કોંગ્રેસના લોકો નતા આવ્યા અને ભાજપના લોકો આવ્યા હતા, એટલે આ અટકળો વહેતી થઈ છે. અરે ભાઈ, કોને આમંત્રણ આપવું ના આપવું એનો અધિકાર તો મને છે ને, એ તો હું નક્કી કરી શકું ને. અને એક સામાજિક પ્રસંગ છે, મિત્રતા, જ્યાં સારી મિત્રતા હોય ત્યાં સ્વાભાવિક છે કે આવતા જ હોય. અને જીતુભાઈ ને પ્રદીપસિંહ એમની સાથે મારે પહેલેથી સારો રિલેશન છે, અત્યારનું કંઈ આ નવી વાત તો છે નહીં. અને મુખ્યમંત્રીશ્રી સાથે પણ મારે સારા રિલેશન છે અને તમામ લોકો સાથે, કોંગ્રેસના આગેવાનો સાથે પણ મારે સારી મિત્રતા છે. પરેશભાઈના બધા સાથે મારા સારા રિલેશનો છે અને એવા શૈલેષભાઈ છે, ઘણા બધા છે. પણ મૂળ જીતુભાઈ ને પ્રદીપસિંહ આવે છે, આભાર માનું છું એમનો કે આવ્યા મારી ઘરની પૂજાની અંદર. અને આપને એ પણ કહું, 30 વર્ષથી અહીંયા રહું છું અને એ જ જગ્યાએ મેં ફરીથી મારા મકાનને રિનોવેટ કર્યું છે અને એની અંદર પણ જો આવતા હોય તો આભાર માનું છું. અને બીજું, કોઈ જે કંઈ અર્થઘટન કરતું હોય, આવનારા સમયમાં આવા ઘણા બધા અર્થઘટનો થયા છે અને આવનારા સમયમાં નવા અર્થઘટનો પણ થશે, પણ સમય આવે બધી ખબર પડી જશે, જ્યાં જે થવાનું હશે થશે. ઠાકોર સેનાના નેતાઓ છે એમાં નારાજગી છે કે એમને આમંત્રણ નથી મળ્યું. આપો ને નામ આપો ને કોઈ. આપને કહું, આ મારો એક પરિવારનો, મારું ઠાકોર સેના એક ખૂબ મોટું પરિવાર છે. મારા ઠાકોર સેનાને આમંત્રણ આપવા જવું તો કમસે કમ 2-5 લાખ લોકોને આમંત્રણ આપવું પડે અને એ વાત સ્વાભાવિક છે. પણ મેં ફક્ત સોસાયટીના, મારી સોસાયટીના જ લોકોને મેં આમંત્રણ આપેલું અને મારા કુટુંબના 20-એક લોકોને, એટલે 300 લોકોનો જમણવારો તો મારા સોસાયટીના જ 250 લોકો થાય છે. અને એમાં આ બંને નેતાઓ મહાનુભાવ આવેલા. એ સિવાય તમે, આપને કહું કે કોઈને કારણ કે કોને આમંત્રણ આપવું ના આપવું અને ઘણી બધી નારાજગી થાય, એના કરતાં મારી સોસાયટીના તમામ લોકોને મેં આમંત્રણ આપેલું અને મારા કુટુંબના 50-એક લોકો, એથી વિશેષ બીજા કોઈને આમંત્રણ નહીં આપેલું. અને આપે કહ્યું ઠાકોર સેના, મારી ઠાકોર સેના કોઈ એવા નાની બાબતમાં નારાજ થઈ જાય એવી સેના નથી. આ એ ખૂબ વિશાળ મનવારી વાળી સેના છે, એમને ખબર છે. અને મેં અમારા અમુક લોકોને કહેલું પણ ખરું કે
એક નાની પૂજા છે એમાં કોઈ ખોટું ના લગાડતા, એટલે સ્વાભાવિક છે. પણ આવનારા સમયમાં મારા દીકરાના સમૂહ લગ્ન કરવાનો છું અને એમાં મારી આખી ગુજરાતની ઠાકોર સેના અને ગુજરાતના તમામ ગરીબોને હું ન્યુટ્રિશન આપવાનો છું. સંકલ્પ એવો કર્યો છે મેં કે મારા દીકરાના સાદગીથી લગ્ન કરવા, પણ 101 દીકરા દીકરીઓને એવા દીકરા દીકરીઓ સર્વ સમાજના ગરીબ આખા ગુજરાતમાંથી અમે પસંદ કરી અને એ જે કંઈ મારા દીકરાનું લગ્ન થાય તો એમની વચ્ચે થાય અને એમની સાથે થાય, એ પહેલાં હું કોર્ટ મેરેજ એમના એના કરાવવાનો છું અને કોર્ટ મેરેજ કર્યા પછી સમૂહ લગ્ન આવનારા 2-4 મહિનામાં જ એના 101 યુગલો સાથે હું કરવાનો છું. અમારે પંકજસિંહ વાઘેલા અમારા આમ તો મિત્ર છે અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, મેં એ પણ હાજર હતા ને એમને જ બોલાવેલા અને મેં કહ્યું ને કે હું કેટલાને બોલાવું અને એટલે જ મેં બહુ લિમિટેશન હતું આ અને એક લિમિટેશનમાં કોઈ વધારે લોકો નહીં, ભાજપ કોંગ્રેસના હતા જ, પણ હવે તમને મોટા આગેવાનો દેખાય. અમારે પંકજસિંહ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, મારો મિત્ર છે, પણ મારો મિત્ર છે એટલે એ સ્વાભાવિક છે કે એને તમે રાજકીય પરિપ્રેક્ષ્યમાં કોઈ જોતા નથી. એટલા માટે રાજકીય પરિપ્રેક્ષ્ય અલ્પેશભાઈ, કારણ કે અલ્પેશ ઠાકોર એક સમયે જે ગૃહ રાજ્યમંત્રીને દારૂબંધીના કારણે ગાળો બાંધતા હતા તે ગૃહ રાજ્યમંત્રીને પોતાના વાસ્તુની અંદર બોલાવે છે, તો આપને કહું બીજેપી સાથેનો ગરોબો નથી બધો, આપને કહું ગાળો દેવું મારો સ્વભાવ નથી. હા, નિષ્ફળ નીતિઓને 100% હું બોલતો આવું છું, આવનારા સમયમાં પણ બોલીશ. મેં કહ્યું ને કે વ્યક્તિગત કોઈ વિરોધ હોતો નથી, નીતિઓનો વિરોધ હોય છે, એટલે નીતિઓની આલોચના પહેલા પણ કરેલી, હજુ પણ કરીશું. સંબંધો એ વખતે પણ હતા ને અત્યારે પણ છે, પણ આપ કહો છો કે ગાળી ગલોચ કરવું એ મારો સ્વભાવ નથી. હા, હું બોલીશ કડક થઈ, નિષ્ફળ નીતિઓ સામે 100% આવનારા સમયમાં પણ બોલીશું. એક આંદોલનકારી તરીકે હું જયારે સ્વતંત્ર થયો છું ત્યારે આંદોલનકારી તરીકે અલ્પેશ ઠાકોર તમને હંમેશા જોવા મળશે અને મજા આવશે આવનારા સમયમાં. આજે વિધાનસભા અધ્યક્ષ પાસે જવાના છે ત્યારે શું મને કાયદો, જે કાયદો છે એ કાયદો બતાવવાનો કોઈ પ્રયત્ન કરે તો સમજ વધારે આવશે. મૂળ મુદ્દો એ છે, આના પરથી એ ખબર પડે આપને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ કેમ ચૂંટણી પહેલા ના લઈ લીધું. એના માટે જવું તું ને એ વખતે તો નક્કી કરેલું. એ વખતે એમને મારા સમાજના, મારા સાથે જોડાયેલા ગરીબ સમાજોના મતની ચિંતા હતી, તો એ વખતે જવું તું ને, એ વખતે કેમ ના ગયા તમે અને એ વખતે કેમ એપ્લિકેશન ના કરીને ચૂંટણી પત્યા પછી જ? એટલે ફક્ત રાજનીતિક સોખાબાજી અને રાજનીતિક નફા નુકસાનના ગણિતો જે મૂકી રહ્યા છો તમે, રાજનીતિક લાભ નફા નુકસાનની ગણિત મૂકી રહ્યા છો તો હવે ગયા છે. તો જો આવનારા સમયમાં આવો કોઈ નિયમ છે નહીં. અચ્છા, મેં કોઈ વીપનો અનાદર નથી કર્યો, મેં પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા છે, મેં કોઈ સભ્યમાંથી રાજીનામું નથી આપ્યું, આ સ્પષ્ટ વાત છે. એટલે એમાં કયો એવો નિયમ બીજો કે છે તો એ મને સમજાવે. એટલે આ જે કઈ બાબત છે એમાં મારું ધારાસભ્ય પદ લેવા માટે એના જે હવાત્યા મારી રહ્યા છે અને આજે તો મને એવું ખબર પડી છે 25 વધારે મોટા આગેવાનો, એનો મતલબ એ થાય છે કે તમે બંધ બારણે કોંગ્રેસની અંદર અલ્પેશ ઠાકોર અને એની સાથે કેટલો અપમાનજનક વ્યવહાર ને કેટલી કટુતા અને કેટલી શત્રુતા હશે અને કેટલો ગમો અણગમો હશે. મજબૂત માણસોને એક રીતે પરેશાન કરી અને કોંગ્રેસમાંથી હેરાન કરીને નીકાળવા, કોઈ એવું કહેતું કોંગ્રેસ કોઈ છોડતું નથી, એમને ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. એનું કારણ એ છે, નબળા માણસો મજબૂત માણસોને સહન નથી કરી શકતા, પ્રજાના માણસોને સહન નથી કરી શકતા, પ્રજા માટે લડનારા માણસોને સહન નથી કરી શકતા. એટલે એક રીતે એક યા બીજી રીતે એમને અપમાનિત કરી અને કઈ રીતે છોડાવું અને એવા લોકો જે પ્રજામાં નથી ચાલતા, જે ફક્ત બંધ બારણામાં સોશિયલ મીડિયામાં એકબીજા માટે કોમેન્ટો કરે છે, અથવા પ્રદેશ સમિતિના પગથિયા ઉપર બેસીને એકબીજાની ખામીઓ શોધે છે, એવા લોકો મજબૂત માણસોને સહન નથી કરી શકતા. એ લોકો ષડયંત્ર કરી અને અમારા જેવા લોકોને ખસેડવા માગે છે. અલ્પેશ ઠાકોર કદાચ છેલ્લો છે, પણ મારી પહેલા અનેક એવા મજબૂત આગેવાનો જ ગયા અને મજબૂત આગેવાનોએ મજબૂરી વશ છોડવું પડ્યું. જે પ્રજાનો માણસ છે, જે પ્રજા માટે લડનારો માણસ છે, એ ક્યારેય કોઈ વસ્તુ ખોટી સહન નહીં કરી શકે. આ મારું ધારાસભ્ય પદ લેવા માટે એટલો બધા તાલા વેલી છે, એના પરથી આપ નક્કી કરી શકો કે મારા માટે કેટલું અપમાન થયું હશે અને કેટલું ગમો અણગમો હશે. મારી કોઈ લડાઈ પદની કે એની છે જ નહીં, મારી લડાઈ સન્માનની છે અને આ મારું સન્માન હણવા માટે અત્યારે પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ સન્માનનો જવાબ એમને કરારો જવાબ મળવાનો, અને એ જવાબ એવો મળશે કે આમને કળ નહીં વળે. આમને ફક્ત સત્તા જોઈએ છે, સત્તા પોતાના માટે જોઈએ છે. એ વિચાર કરો કે એમને એ વિચાર આપવો જોઈએ. ઓબીસી એસસી એસટીની વિચારધારા ક્યાં છે? ક્યાં ગરીબોની વિચારધારા છે? ક્યાં બેરોજગારોની વિચારધારા? ક્યાં ખેડૂતોની વિચારધારા છે? કોઈ એક સ્કેમ થાય છે, કોઈ એક કૌભાંડ થાય છે, ક્યાંક મગફળી આવે, ક્યાંક તુવેર આવે, તો એ દબાઈ કેમ જાય છે? કેમ તમે એને પછી છોડી દો છો? કેમ કોઈ આંદોલનને સતત એને પકડવાનો પ્રયત્ન નથી કરતા?
આટલા આટલા વર્ષોથી તમે સત્તામાં નથી, 25 વર્ષથી સત્તામાં નથી, તો એના કારણો જાણો. કારણો એટલા જ છે, અંદર અંદરની લડાઈ, અંદર અંદર એકબીજાને પાડી દેવા. મારો માણસ આવે તો જ પાર્ટી, બીજો માણસ આવે કે પાડી દો, અપક્ષ લડો. આ લોકોએ વિચારવું પડે. મેન્ડેટરી પ્રોસિજરની વિરુદ્ધમાં જે લોકોએ મતદાન કર્યું, રાજ્યસભામાં જે લોકોએ મતદાન કર્યું, રાજ્યસભામાં તો એવું દમ મારીને કહેલું, તમે મત વિરોધમાં આપશો તો અમે આમ કરી લઈશું. શું ઉખાડી લીધું યાર, તમે શું કરી લીધું? અરે રાઘવજીભાઈ ફરતી ચૂંટણી ધારાસભ્ય તેને આવી જવાના, તમે કઈ વાત કરો છો તમે? અને ભૂતકાળમાં ઘણા બધા લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. માત્ર અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરવો છે, કારણ કે ગરીબ સમાજનો દીકરો છે, ઠાકોર સમાજનો દીકરો છે, ઓબીસીનો દીકરો છે, સામાન્ય લોકોનો દીકરો છે. એ ગરીબો માટે લડે છે, બેરોજગારો માટે લડે છે, ખેડૂતો માટે વાત કરે છે. તો આને દબાવો. તમારી વિચારધારા કયો, તમે કઈ વિચારધારા સાથે ચાલી રહ્યા છો? વિચારધારા સ્પષ્ટ કરો. માત્ર અમીરોની વિચારધારા અહીંયા ચાલે છે. કોઈ ગરીબ માણસ ટિકિટ લેવા પણ જાય, પ્રજાનું પ્રતિનિધિ કરવાનું નક્કી કરે, તેને એવું પૂછવામાં આવે, પૈસા છે તમારી પાસે? તો જ ચૂંટણીમાં ખર્ચો બહુ થાય. જો તમે ઈમાનદારીથી રાજનીતિ કરો છો તો ચૂંટણીમાં ખર્ચાશે ના થાય છે. હું અનેક બાબતો છે, મારું ધારાસભ્ય પદ લેવા માટેના જે પ્રયત્ન કર્યા છે, જેટલા પ્રયત્ન કરવા એટલા કરી લો. મારે રાધનપુરનો 5 વર્ષ હું વિકાસ કરવાનો છું, અને આવનારા 5 વર્ષ પણ હું ફરીથી રાધનપુરમાં જ ચૂંટણી લડવાનો છું. કારણ મારા રાધનપુરની અંદરથી ગરીબો, બેરોજગારો, ખેડૂતો માટેની વાત છે મારી, અને એ વિસ્તારના વિકાસ માટેને અમે મંડાણ માંડી દીધા છે. પાણીની નવી લાઈનો મંજૂર કરી છે, અમે બેરોજગારો માટે જીઆઈડીસી કરાવી રહ્યો છું, અને ત્યાં અનેક એવા કામો કરી રહ્યો છું. પણ મુદ્દો એ છે કે ગરીબ સમાજને અમારે દબાવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે, આનો જવાબ એ અમારા લોકો આપશે. મને પ્રજાએ ચૂંટ્યો છે, અને આ પ્રજા, આ સેના અને આ સંગઠન થકી તમે ગુજરાતમાં 50-75 પહોંચ્યા છો. તો 50-75 પહોંચ્યા, અમારા ટેકાથી પહોંચ્યા છો, તો પછી એનો જવાબ પણ આપો. એક ધારાસભ્ય તમને નથી ખાંટતો, અને 50-75 પહોંચાડ્યા અમે તમને, તો એનો પણ હિસાબ માંગીશું અમે. તમે શું આપ્યું અમને? તમે શું ન્યાય આપ્યો? એક સામાન્ય જો અમે ખાલી ગ્રાન્ટ લેવા જઈએ તો પણ અમારી જોડે ટકાવારી માંગવામાં આવે, આના જવાબ માંગી રહ્યા છો તમે? તો આવનારા 23 તારીખે જવાબ. તો વાત કરીએ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે, ત્યારે આ બાબતે અલ્પેશ નકારી દીધી છે. અને બીજી તરફ અલ્પેશનું કહેવું છે કે તેમના ઘરે પૂજા રાખવામાં આવી હતી, અને પૂજામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાથી જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. મિત્રતાના કારણે તેઓ પોતાના પારિવારિક ફંક્શનમાં આવ્યા હોવાનું અલ્પેશે જણાવ્યું હતું.